जय श्री कृष्ण बाळको, आपणे धोरण 3 માં હવે લેસન નંબર 17 જોઈશું. બાળકો ચલો હવે હું તમને આપણે થોડી વાતચીત કરી લઈએ. બરાબર, તો તમને ખબર છે કે દૂધ કોણ આપે? તમને ખ્યાલ છે દૂધ કોણ આપે? તમે જે ચા બનાવીને પીવો છો એ દૂધ કોણ આપે? વેરી ગુડ, એ દૂધ ગાય અને ભેંસ આપે. તમે પીવો છો, બરાબર. તો ગાય, ભેંસ, પછી બીજા પાલતુ પ્રાણીઓ વિશે જાણો છો તમે? તમારા ઘરે કૂતરો પાળેલો છે? બિલાડી પાળેલી છે? તો આજે થોડા આપણે પ્રાણીઓના નામ શીખીશું, પછી એના આગળ આપણે આમાં પ્રાણીઓમાં બી ઘણા બધા પ્રકાર હોય છે, બરાબર, કે જેને આપણે પાળી શકીએ એટલે કે આપણે ઘરમાં રાખી શકીએ, ઘર એટલે આપણને જે નુકસાન ન પહોંચાડે એવા પ્રાણીઓને આપણે પેટ એનિમલ કહેવાય. શું કહેવાય? પેટ એનિમલ. હવે પેટ એનિમલ એટલે એવા પ્રાણીઓ કે જેને આપણે પાળી શકીએ, આપણે આપણા ઘરમાં કે ઘરની બહાર રાખી શકીએ. જેમ કે કાવ, જુઓ તમે જોયું હશે કે ભરવાડ લોકો જે છે, ભરવાડ રબારીઓ, એ બધા ગાય, ભેંસ, ઘેટા, બકરા બધું રાખે છે, ઘોડા પણ રાખે છે, બરાબર. એકલા ભરવાડો ઘોડા નથી રાખતા, પણ જે ઘોડા બગીવાળા હોય એ લોકો ઘોડા રાખે છે, ખબર છે ને. પછી તમારા કોઈના ને કોઈના ઘરે ડોગી પણ પાળેલો છે, કોઈને બિલાડી પણ ગમતી હોય તો બિલાડી પણ પાળેલી હશે. તો આપણે જે આ ગુજરાતીમાં જાણીએ છીએ કે ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરો, ઘોડો, એ બધા પ્રાણીઓને આપણે ગુજરાતીમાં જાણીએ છીએ, પણ એને અંગ્રેજીમાં શું કહેવાય તેના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીશું. હવે આપણે પળાતા પ્રાણીઓ એટલે આપણે પાળી શકીએ, એમને રાખી શકીએ એવા પ્રાણીઓ, એને ઇંગ્લિશમાં કહેવાય છે પેટ એનિમલ્સ, બરાબર, જે આપણને કોઈ નુકસાન પહોંચાડતા નથી, બરાબર. જેમ કે જુઓ બાળકો, આ સાનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. તો તમે તરત કહેશો કે મેડમ આ તો ગાય છે. તો ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? કાવ, COW, કાવ. કાવ એટલે કે ગાય, બરાબર. ગાય રાખો છો? કેટલાય એવા વિદ્યાર્થીઓ હશે જેના ઘરે ગાય હશે, બરાબર, જે ભરવાડ હશે, બરાબર ને. ભરવાડ લોકો ખાસ કહીને ભરવાડ લોકો ગાયને ભેંસ પાડે છે, બરાબર ને. પછી જુઓ આ સાનું ચિત્ર છે, ભેંસ. ભેંસને અંગ્રેજીમાં શું કહેવાય? બફેલો. તો બફેલોને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? એનું સ્પેલિંગ શું થાય? BUFFALO, બફેલો. તો બાળકો તમે ભેંસ જોઈ છે, હવે ભેંસ નહીં કહેવાનું, હવે શું કહેવાનું? બફેલો. અને ગાયને શું કહેવાનું? કાવ. અંગ્રેજી બોલતા શીખવાનો પ્રયત્ન કરો, બરાબર. પછી જુઓ તમને, હવે આ ગાય છે તો આને શું કહેવાય? બળદ, બરાબર. બળદ એ આપણને ખેતી કામમાં ઉપયોગી થાય છે. ખેતર ખેડવું હોય ત્યારે બળદને હળ જોડવામાં આવે છે અને એનો ઉપયોગ ખેડૂતો, એટલા જો ખેડૂતો હોય એ લોકો પણ ગાય, ભેંસ, બળદ એવું રાખે છે. કારણ કે આ જે બળદ છે એ ખૂબ મજબૂત પ્રાણી છે અને તે આપણને ખેતર ખેડવા માટે ઉપયોગી થાય છે. તમે જોયું હશે કોઈ જગ્યાએ, અથવા તમારા ઘરે તમે કોઈ ગામડામાં રહેતા હોય, તમારા દાદા દાદી નાના નાનીના ઘરે ગયા હોય તો ત્યાં તમને જોવા મળ્યું હશે કે બળદને હળ જોડીને એને ખેતર ખેડવામાં આવે છે. તો બળદને ઇંગ્લિશમાં શું કહેવાય? બુલોક. શું કહેવાય? બુલોક. તેનો સ્પેલિંગ થાય છે BULOCK, બુલોક એટલે કે બળદ. બીજું એને ઇંગ્લિશમાં ઓક્સ પણ કહેવાય છે. શું કહેવાય છે? ઓક્સ, OX, ઓક્સ એટલે પણ બળદ કહેવાય છે. ચલો બાળકો, આ સાનું ચિત્ર છે. તો તમે બધા જ કહેશો કે મેડમ આ તો બકરી છે.
અત્યાર સુધી તમે એને બકરી કહેતા હતા, પણ હવે તમારે બકરી નથી કહેવાની, હવે તમારે ઇંગ્લિશમાં બોલવાનું છે. તો બકરીને અંગ્રેજીમાં શું કહેવાય? ગોટ. તો બકરી પણ દૂધ આપે છે. ઘણા બધા ગામડાઓમાં બકરીનું દૂધ પણ પીવામાં આવે છે, એની ચા પણ બનાવે છે. જે ગામડા વિસ્તાર છે ત્યાં તમે જુઓ તો ત્યાં આ બકરીનો આ દૂધ માટે બી ઉપયોગ કરે છે, એનો દૂધનો પણ ઉપયોગ કરે છે. તો બકરીને અંગ્રેજીમાં કહેવાય છે ગોટ. તો ગોટનો સ્પેલિંગ થાય છે જી ઓ એ ટી, ગોટ એટલે કે બકરી. ચલો બાળકો, આ તો તમારી શેરીઓમાં જ જોવા મળે છે, અથવા અમુક વિદ્યાર્થીઓના ઘરે પણ હશે છે. જેના ઘરે હોય ઊંચી આંગળી કરો તો મને ખબર છે, બરાબર. ડોગ કહેવાય એને અંગ્રેજીમાં. આપણે શું કહેવાય કૂતરાને? ડોગ કહેવાય, ડીઓજી ડોગ. સૌથી સહેલામાં સહેલો સ્પેલિંગ હોય તો ડોગનો, ડીઓજી ડોગ, બરાબર. કૂતરો, બરાબર. અહીંયા એક બીજું આપેલું નથી, પણ આપણે કેટ પણ પાડીએ છીએ, બિલાડી પણ પાડીએ છીએ, સીએટી કેટ. તમે બિલાડી પાડો છો, બરાબર, પણ મોસ્ટ ઓફ આ પ્રાણીઓ વધારે પાડવામાં આવે છે, બરાબર. કેમ પાડવામાં આવે છે? કે આ પ્રાણીઓ ઉપયોગી પણ છે. જુઓ, કૂતરો તો ઘરની દેખભાળ રાખે છે. જ્યારે આપણે બહાર ગયા હોય તો કોઈ અજાણી વ્યક્તિ હોય તો તમે જોજો, કૂતરો તરત જ ભસે છે, બરાબર. એને આપણે કહેવાય છે ઘરનો રખેવાળ કહેવાય છે, બરાબર. બકરી દૂધ આપે છે, પછી એ બકરીનો ઘણા બધા એનો વ્યવસાય પણ થાય છે, બરાબર, લોકોનો. પછી એવી રીતના આજે ગાય છે, ગાય દૂધ આપે છે, ભેંસ દૂધ આપે છે, પછી આ બળદ છે જે બુલોક છે એ આપણને ખેતીકામમાં મદદરૂપ થાય છે, બરાબર. કોઈ ને કોઈ પ્રાણી મદદરૂપ થાય છે, બરાબર. પછી જુઓ હોર્સ, ઘોડો. ઘોડો પણ મદદરૂપ થાય છે. તમે જોજો કે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે ઘોડો નાચવામાં આવે છે, તો જે ઘોડે સવાર હોય છે એ ઘોડા પણ રાખે છે. તો એનો સ્પેલિંગ થાય છે એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો. કોઈ ઘોડાની હરીફાઈ બી હોય છે તો ત્યાં પણ એ ઘોડાની ઘણા બધા પૈસાની ઇન્કમ કરી શકે છે ઘોડો પણ, કેમ કે ઘોડો એ સૌથી ઝડપી દોડે છે, બરાબર. અને એ ચણા ખાય છે, બરાબર ને. તમે બધાએ જોયો છે ઘોડો? મેં તો જોયો છે, તમે જોયો છો, પણ હવે ઘોડો નહીં કહેવાનું, હવે એને શું કહેવાનું? હોર્સ. તો આપણે હવે શું કહીશું? જુઓ, ગાયને કાવ કહીશું, ભેંસને બફેલો કહીશું, બળદને બુલોક કહીશું, બકરીને ગોટ કહીશું, કૂતરાને ડોગ, ઘોડાને હોર્સ. પણ એ સિવાય તમે જોયું હશે કે બીજા બી પ્રાણીઓ લોકો રાખે છે, જેમ કે જે મદારી હોય છે, બરાબર, એ મંકી રાખે છે, બરાબર, વાંદરાને રાખે છે. પછી હાથી, હાથી પણ જે મહાવત હોય છે એ હાથી રાખે છે, બરાબર. અમુક લોકો રાખે છે, પણ આ જે પ્રાણીઓ જે છે ને એ પાલતુ પ્રાણીઓ છે, બરાબર. એટલા માટે ચિત્રના અંદર આપણે આટલા પ્રાણીઓ શીખીશું. હવે જુઓ, વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી, એનાથી નુકસાન પહોંચી શકે, બરાબર. જંગલમાં રહે, આ તો ઘરની આસપાસ રહે, પણ આ પ્રાણીઓ જે છે એ જંગલમાં રહે. તો બોલો તો કયા કયા પ્રાણીઓ જંગલમાં રહે? તો તમે બોલશો વાઘ, સિંહ, ચિત્તો, હાથી, હરણ, ચિત્તો, રીંછ, બરાબર. ઘણા બધા એવા પ્રાણીઓ છે જે જંગલમાં રહે છે, પણ વાઇલ્ડ એટલે કે એ આપણને નુકસાન બી પહોંચાડી શકે, બરાબર. તો હવે જુઓ આ કયું પ્રાણી છે, બરાબર, વાઘ. કયું પ્રાણી છે? વાઘ. આપણો રાષ્ટ્રીય પક્ષી પ્રાણી પણ કહેવાય એને વાઘને. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટાઈગર. શું કહેવાય? ટાઈગર, ટી આઈ જી આર, ટાઈગર એટલે કે વાઘ. પછી જુઓ બાળકો, આ શાનું ચિત્ર છે? આ સી, એલ આઈ ઓ એન, લાયન એટલે સી, બરાબર. સી જોયું છે, એ આપણું રાજ્ય પ્રાણી કહેવાય, બરાબર. આ રાષ્ટ્રીય પ્રાણી છે અને આ ગુજરાતનું પ્રાણી છે, બરાબર. આપણું રાજ્ય કયું છે? ગુજરાત. પછી જુઓ બાળકો, આ શાનું ચિત્ર છે? આ છે હાથી. હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ થાય છે ઈ એલ ઈ
PH એન્ટી એલિફન્ટ એટલે હાથી. પછી જુઓ બાળકો આ સાનું ચિત્ર છે, આ છે રીચ. રીચને ઇંગ્લિશમાં બેયર કહેવાય છે, એનો સ્પેલિંગ બી સરેલો છે, BEAR બિયર એટલે કે રીચ. પછી બિયર એવું ડિયર હરણ, બરાબર. ડિયરનો સ્પેલિંગ થાય છે DEER ડિયર એટલે હરણ. પછી છે જુઓ ચિત્તો, ચિત્તાનો સ્પેલિંગ શું થાય છે, LEOPARD લેપર્ડ એટલે કે ચિત્તો, બરાબર. હવે બાળકો આ તમારી નોટબુકમાં બે વાર તમારે આ સ્પેલિંગ લખવાના છે. સ્પેલિંગ લખો, ઉચ્ચાર લખો અને એનો અર્થ લખવાનો છે. તો બાળકો જય શ્રી કૃષ્ણ.